નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા આગામી જન્માષ્ટમી તહેવારને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવતા યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. સાબરકાંઠાના વડાલીમાં ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી. વન્ય પ્રાણીને બચાવવા માટે કામ કરતો યુવાન 10,000થી વધુ રેસ્ક્યુ કરી ચૂક્યા છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટયાર્ડ ખાતે કિસાન સંઘ દ્વારા રૂટિંગ મીટિંગ યોજાઈ. મોહના કાવચારી ગામમાં આવેલ વન અધિકારદારો 2006 મુજબ જમીન બાબતે અસંતોષ દાખલ કરવા બાબતે ગ્રામજનો દ્વારા આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં નાગપંચમીની શ્રદ્ધાભેર ઉજવણી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે આવેલ રાજનગર પ્રાથમિક શાળાને દલપુર ખાતે આવેલ દલપુર પ્રાથમિક શાળામાં મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રાજનગર પ્રાથમિક શાળાને દલપુર પ્રાથમિક શાળામાં મર્જ ન કરવા માંગ કરી હતી. ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના મંદ પડતા જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. જો કે કોરોનાનો ખતરો ઓછો થયો છે ત્યારે હવે જિલ્લાવાસીઓના માથે ડેન્ગ્યુનો ખતરો મંડાઈ રહ્યો છે. મેઘરાજાના ઝરમર ઝરમર વરસાદથી ભેજવાળા વાતાવરણને લઈ જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ બેફાવ બન્યો છે, જેને લઈ વિવિધ સ્થળોએ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દાહોદ એસઓજી પોલીસે ગરબાડાના ખારવા ગામેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે એક ઇસમને ઝડપી લીધો. જામનગરના જામજોધપુરમાં જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણ વિનામૂલ્યે આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નાગપંચમીના દિવસે માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ નાગદેવ તીર્થ મંદિર ખાતે નાગદેવતાએ દર્શન આપ્યા. પંકજકુમાર બન્યા ગુજરાતના મુખ્ય સચિવ, અનિલ મુકિમ નિવૃત્ત. બોર્ડની વેબસાઇટ ટેકનિકલ કારણોસર શુક્રવારથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જીએલએસ આયોજિત રાષ્ટ્રીય કક્ષાની નિબંધ સ્પર્ધાના પરિણામ જાહેર. ધોરણ 12 સાયન્સના 16 વિદ્યાર્થીઓની પરિણામ સુધારવાની ગણતરી ઊંધી પડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મત વિસ્તારના કોલટમાં વિશેષ કેમ્પનું આયોજન. અન્ય શાળામાં પ્રવેશ માટે આવતા વાલી પાસેથી નો ડ્યુ સર્ટિફિકેટ લેવાની સૂચના અપાઈ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 16 પોઝિટિવ કેસ નોંધાયા. દેવાલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રોડની સ્થિતિ નબળી, મરામત કરો સીઈઓ રવિશંકર.
કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે। અમદાવાદમાં 3 થી 11 સપ્ટેમ્બર સુધી તમામ કતલખાનાઓ બંધ। પંચમહાલના શહેરામાં છોકરીની છેડતી કરનારા 3 યુવાનોને નગ્ન કરી માર માર્યો। સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV।